1857 भारत नो पहलो स्वातंत्र संग्राम। भारत ने कायमी गुलामी नी जंजीरों में जकड़ी राखवाई जती ब्रिटिश सल्तनत ने स्वातंत्र वीरोए आपेलो पहलो सामूहिक पड़कार। एक तरफ जारी आ सशस्त्र क्रांति ना ब्यूगल फूंकाई रहा था, या आज क्रांतिकारी वर्ष में 4 अक्टूबर 1857। मांडवी थी विदेश जती कापड़नी गांसड़ियों बांधवानु काम करता शामु मात्र 10 वर्ष नो थयो त्यारे तेणे तेनी माता ने गुमावी। बाळ शामुए मांडवी मां ज प्राथमिक शिक्षण पूरु कर्यु। तेमना एक शिक्षक संस्कृत ना पंडित हता एटले शामु ने पण संस्कृत नो रंग लाग्यो। 1870 मां भूजनी एंग्लो वर्नाक्युलर सोसायटी नी स्कूल मां भणती वखते मुंबई ना शेठ मथुरदास लवजी नी नजर आ तेजस्वी बाळक पर पड़ी અને શેઠ તેમને પોતાની સાથે મુંબઈ લઈ ગયા, જ્યાં તેમણે વિલ્સન હાઈસ્કૂલમાં ભણવાનો અને રહેવાનો બધો ખર્ચ આપ્યો। આગળનો અભ્યાસ તેમણે એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલથી કર્યો અને પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા। 1874 સ્વામી દયાનંદ સરસ્વતીના વ્યાખ્યાનોથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા। દયાનંદે કહ્યું, ભગવા વસ્ત્રોની જરૂર નથી, વિદ્યામાં પારંગત બનજે, ભારતની બેહાલ દશાને સુધારવા માટે પ્રવૃત્ત થજે, સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર કરજે। 1876 ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપક મોનિયર વિલિયમ્સને સંસ્કૃત વિશ્વકોશની રચના કરવી હતી। શ્યામજીએ કરેલા 2 ભાષાંતરોથી તેઓ ખૂબ ખુશ થયા અને તેમને લંડન આવવા આમંત્રણ આપ્યું। શ્યામજીને વધુ અભ્યાસ કરવો હતો અને લંડન જવાનું સ્વપ્ન પણ હતું। અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી એવા શ્યામજી ઓક્સફર્ડના પહેલા ભારતીય સ્નાતક બન્યા અને ત્યાં અધ્યાપન કાર્ય પણ કર્યું। તેઓ આટલેથી જ ન અટક્યા, બારેટ લોની પદવી મેળવીને બેરિસ્ટર પણ થયા। દેશની સેવાનો નિર્ધાર કરી શ્યામજી 1885 થોડા સમય માટે ભારત આવ્યા અને રતલામ સ્ટેટના દિવાન બન્યા। ભારતમાં તેમણે મુંબઈ, જૂનાગઢ, ઉદયપુર, અજમેર, રતલામ જેવા શહેરોમાં વકીલાત કરી અને દિવાન પદ મેળવ્યું। આટલી સારી નોકરી દરમિયાન આમ શ્યામજી લંડન આવ્યા અને વિદેશની ધરતી પરથી આઝાદીના આંદોલનનો શંખનાદ કર્યો। ભારતીય યુવાનોને લંડન આવીને વધુ અભ્યાસ માટે પ્રેરિત કરવા ઉપરાંત આવા છાત્રોને સંગઠિત કરી તેમના મનમાં આઝાદીના બીજ રોપવાનું કામ શ્યામજીએ શરૂ કર્યું। આ યુવાનોની સંગઠિત પ્રવૃત્તિ માટે એક નિશ્ચિત સ્થાન હોય તે જરૂરી હતું। આ માટે 1905 તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, જ્યાં ભારતથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને નિવાસની વ્યવસ્થા શરૂ થઈ। સાથે જ ઇન્ડિયા હાઉસ એક ક્રાંતિકારી યુવાનો માટે ક્રાંતિનું કેન્દ્ર બન્યું। મદનલાલ ઢીંગરા, શહીદ ઉધમસિંહ અને વીર સાવરકર અહીં જ ક્રાંતિના પાઠ શીખ્યા। દક્ષિણ આફ્રિકાથી આવેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીની શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મુલાકાત અહીં ઇન્ડિયા હાઉસમાં જ થઈ હતી। સરદાર સિંહ રાણાની સાથે તેમણે યુરોપિયન દેશોમાં ભારતીય સ્વાતંત્ર્યની આલેખ જગાવતું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર શરૂ કર્યો। આ અખબારનું ઉદ્ઘાટન બ્રિટિશ સ્વાતંત્ર્યવાદી હિન્ડમેને કર્યું। આ પ્રસંગે બેરિસ્ટર સરદાર સિંહ રાણા, મેડમ કામા, લાલા લાજપત રાય અને દાદાભાઈ નવરોજી જેવા ક્રાંતિવીરો ઉપસ્થિત હતા। શ્યામજીની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ખૂબ જ પ્રભાવિત થઈને રશિયન લેખક અને ચિંતક મેક્સિમ ગોર્કીએ એમને પત્ર લખીને બિરદાવ્યા। લોકમાન્ય તિલકના પત્ર સાથે વિનાયકરાવ સાવરકર જ્યારે લંડન પહોંચ્યા ત્યારે તેમને શ્યામજીનો સહારો મળ્યો અને એક વીર ક્રાંતિકારીનું ઘડતર થયું। શ્યામજીની ઉપસ્થિતિમાં 1907 ઇન્ડિયા હાઉસમાં નિર્ણય લેવાયો હતો તે પ્રમાણે જર્મનીના સ્ટુટગાર્ડમાં ભરાયેલી
આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સરદાર સિંહ રાણા અને મેડમ કામાએ પ્રથમવાર તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ઇન્ડિયા હાઉસમાં તેમણે જગાવેલી ક્રાંતિની પાવક જ્વાળા, જ્યારે શહીદ મદનલાલ ઢીંગરાએ કર્નલ વોયલીને ઠાર કર્યો ત્યારે તેની ચરમસીમા પર પહોંચી. આ ઘટનાના કારણે બ્રિટિશરો ચોંકી ઉઠ્યા અને તેમણે ઇન્ડિયા હાઉસમાં થતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો. આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. સમગ્ર યુરોપ સળગી ઉઠ્યો. શ્યામજીની તથા તેમના ક્રાંતિકારી સાથીઓની પ્રવૃત્તિઓ પણ આ યુદ્ધથી પ્રભાવિત થઈ. છતાંય તેમણે ક્રાંતિની મશાલને બુઝાવવા ના દીધી. યુદ્ધ પૂરું થયા પછી શ્યામજીએ આઝાદીની લડત આગળ ધપાવી, પરંતુ તબિયત હવે સાથ આપતી નહોતી. 1927માં ક્રાંતિની મશાલ સરદાર સિંહ રાણાને સોંપી પત્ની ભાનુમતી સાથે જીનીવા આવીને વસ્યા. ત્યાંથી પણ તેઓ અખબારમાં લેખો લખતા રહ્યા. અંતિમ વર્ષોમાં પણ અનેક યુવાનોને છાત્રવૃત્તિ આપીને આઝાદીના જંગ માટે પ્રેરિત કર્યા. વિદેશમાં અનેક છાત્રાલયો ઉભા કર્યા. આ તરફ આંતરડાની ગંભીર બીમારીના કારણે સ્વાસ્થ્ય બિલકુલ કથળી ગયું. 31 માર્ચ 1930 આઝાદીના અગ્રીમ સિપાહીએ જીનીવાની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. ભારત માતાએ તેનો એક વીર સપૂત ગુમાવી દીધો. દેશભરમાં આ ખબરથી સન્નાટો છવાઈ ગયો, પરંતુ એક જગ્યા એવી હતી જ્યાંથી તેમને ભારે હૃદયે શ્રદ્ધાંજલિ અર્પિત થઈ. એ જગ્યા હતી લાહોરની જેલ, જ્યાં ફાંસીની રાહ જોતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ પોતાના ગુરુવર્ય પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ આપી. શ્યામજીની અંતિમ ઈચ્છા હતી જ્યારે દેશ આઝાદ થાય ત્યારે તેમના અસ્થિ ભારતમાં લાવવામાં આવે. વર્ષો પછી આખરે ઓગસ્ટ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વિટ્ઝરલેન્ડના જીનીવાથી અસ્થિકુંભ લઈ ગુજરાત આવ્યા. આખું ગુજરાત આ વીરને વંદન કરવા હિલોળે ચડ્યું. માંડવીમાં શ્યામજીના જન્મસ્થાને આ અસ્થિકુંભને પ્રસ્થાપિત કરી એક ભવ્ય ક્રાંતિ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં શ્યામજી કૃષ્ણ વર્માને લગતી તમામ સ્મૃતિઓ સચવાયેલી છે. શ્યામજીના જીવનચરિત્રને ઉજાગર કરતા આ ક્રાંતિ તીર્થમાં તેમના સ્મારક ઉપરાંત અનેક પ્રદર્શનોનું નિર્માણ કરાયું છે, જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. ગુર્જર ધરાના આ વીર સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શત શત વંદન. વિનાયક દામોદર સાવરકર, આ નામ સાંભળતા જ શીશ આદરથી ઝૂકી જાય છે. મૂળ કોંકણના પણ નાસિકની પાસે આવેલા ભગુરમાં વસેલા પંડિત દામોદર પંતના ધર્મપત્ની રાધાબાઈને ત્યાં 28 મે 1883ના દિવસે આ તેજસ્વી બાળક વિનાયકનો જન્મ થયો. બાળપણમાં મહાભારત અને રામાયણની સાથે વિનાયકને છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપની વીર રસની વાતોમાં ખૂબ રસ પડતો. એ દિવસો બ્રિટિશ રાજના હતા. ચારે તરફ અંગ્રેજોનો જુલમ જોઈને બાળ વિનાયકનું હૃદય દ્રવી ઉઠતું અને પોતાના આક્રોશને અભિવ્યક્ત કરવા તેણે કવિતાને માધ્યમ બનાવ્યું. શાળામાં ભણતા વિનાયકે વીરરસથી ભરેલી અનેક કવિતાઓની રચના કરી. તે સમયે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો. ત્યાંના બ્રિટિશ કમિશનર મિસ્ટર રેન્ડ બહુ ક્રૂર હતા. પ્લેગને ડામવા તેણે લોકોના ઘર બાળવા માંડ્યા. પ્રજાને આ ત્રાસથી છોડાવવા યુવા ક્રાંતિકારી ચાફેકર બંધુઓએ મિસ્ટર રેન્ડને ગોળીએથી ઠાર કર્યો. અંગ્રેજ સલ્તનત હચમચી ઉઠી અને તત્કાળ ત્રણેય ચાફેકર બંધુઓને ફાંસીના માછડે ચડાવી દીધા. તેમના આ બલિદાનની નીતિના ભાગરૂપે બંગાળના ભાગલા પાડ્યા. આના વિરોધમાં સમગ્ર દેશમાં બંગભંગના નામે આંદોલન ચાલ્યું. મહારાષ્ટ્રમાં આ આંદોલનની આગેવાની બાલ ગંગાધર તિલકે સંભાળી અને યુવા સાવરકર તેનો સક્રિય હિસ્સો બન્યા. અંગ્રેજોનો વિરોધ કરવા દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સાવરકરે વિદેશી માલની હોળી કરી. વર્ષો પછી ગાંધીજીએ પણ
આવું જ એલાન આપ્યું. બ્રિટિશ અર્થતંત્રને તોડી પાડવા માટે સાવરકરે અપનાવેલો આ રસ્તો અંગ્રેજોને ખૂબ ખૂંચ્યો. તેમની આ પ્રવૃત્તિને કારણે ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સિપાલે 10 રૂપિયાનો દંડ કર્યો અને તેમને કોલેજમાંથી કાઢી મૂક્યા. આ ઘટનાના કારણે લોકોમાં સાવરકર તરફી જુવાળ જાગ્યો. દરમિયાન સાવરકર મુંબઈ આવ્યા અને અહીં બીએડની પરીક્ષા આપી અને સાથે કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. આ જ સમયે તેમના જીવનમાં એક વળાંક આવ્યો. લોકમાન્ય તિલકની સહાયથી સ્કોલરશિપ લઈને તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ પહોંચ્યા. અહીં તેમને શ્યામજી કૃષ્ણ વર્માનો સાથ મળ્યો. ભારતથી રવાના થતી વખતે જ એક કોન્ફિડેન્શિયલ પત્ર દ્વારા ઇંગ્લેન્ડની સરકારને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા ખાસ સૂચના અપાઈ હતી. પણ તેની પરવા ના કરતા લંડનમાં સાવરકરે અભિનવ ભારત નામે ક્રાંતિકારી યુવાઓનું સંગઠન બનાવ્યું. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સ્થાપિત ઇન્ડિયા હાઉસ તેમનું કેન્દ્ર બન્યું. અહીં જ પહેલીવાર તેમણે સ્વતંત્ર ભારતના તિરંગા ધ્વજની રચના કરી અને આ ધ્વજ મેડમ ભીખાજી કામા અને સરદાર સિંહ રાણાને સોંપ્યો. અભિનવ ભારતના યુવા ક્રાંતિકારી અને તેમના સાથી મદનલાલ ઢીંગરાએ લંડનમાં કર્નલ વાયલીને વિંધી નાખ્યો. મદનલાલ ઢીંગરાને ગિરફ્તાર કરી તેમને ફાંસી અપાઈ અને આ ક્રાંતિકારી સંગઠનના પ્રણેતા એવા સાવરકર ગુપ્તવાસમાં ચાલ્યા ગયા. આ દરમિયાન 1857ના સંગ્રામને 50 વર્ષ પૂરા થયા. ઇંગ્લેન્ડની સરકારે આ બળવાને કચડી નાખવા બદલ 50 વર્ષની ઉજવણી કરી તો વીર સાવરકરે લંડનમાં રહીને અંગ્રેજોના નાક નીચે અને ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ગણાવીને એની તરફેણમાં લેખો લખ્યા. 2 વર્ષના ગહન રિસર્ચ પછી આ જ વિષય પર તેમણે એક પુસ્તક લખ્યું, ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. શહીદોને બિરદાવતા આ પુસ્તકથી ચોંકી ઉઠેલી સરકારે પ્રકાશન પહેલા જ તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો. આ પુસ્તકનું ફ્રેન્ચ અને જર્મન સહિત ઘણી ભાષામાં ભાષાંતર થયું અને તે ગુપ્ત રાહે વિશ્વભરમાં પહોંચ્યું. સાવરકરના બીજા બંને ભાઈઓ પણ સ્વાતંત્ર માટેની આ લડાઈમાં સક્રિય હતા. આ દેશ પ્રેમની સાવરકર પરિવારને આખરી કિંમત ચૂકવવી પડી. પૂરા પરિવારની સંપત્તિ જપ્ત કરી લેવાઈ અને બેહાલી તથા બીમારીના કારણે તેમના એકના એક પુત્રનું અવસાન થયું. આટલા મોટા આઘાત છતાંય સાવરકરનો દેશ પ્રેમ ડગ્યો નહીં. તેમની સાથે થયેલા અન્યાયથી આક્રોશિત અનંત કાનડે નામના યુવાને સંપત્તિ જપ્ત કરનાર નાસિકના અંગ્રેજ કલેક્ટર ઉપર ગોળી ચલાવીને હત્યા કરી. સાવરકર એ વખતે પેરિસમાં હતા. તેમને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા અને છળકપટ કરીને અંગ્રેજોએ તેમને લંડન આવવા માટે લલચાવ્યા. લંડન પહોંચતા જ સાવરકરની ધરપકડ કરાઈ. 29 જૂન 1910 મોરિયા નામના જહાજમાં તેઓ કેદીના રૂપમાં ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ સંત્રીઓની નજર ચૂકવીને સમુદ્રમાં કૂદી પડ્યા. કુશળ તરવૈયા એવા સાવરકર તરીને પેરિસના કાંઠે પહોંચી ગયા, પરંતુ ત્યાંથી તેમની ધરપકડ કરીને જહાજ ઉપર લાવવામાં આવ્યા. તેમની આ બહાદુરીને કારણે લોકોએ તેમને વીરની પદવી આપી. સૌના હૃદયમાં હવે તેઓ વીર સાવરકર હતા. ભારત પહોંચતા જ તેમની ઉપર હત્યા તથા રાજદ્રોહ જેવી કલમ લગાડીને કોઈ પણ જાતના ટ્રાયલ વગર અંગ્રેજોએ તેમને આજીવન કારાવાસની સજા ફરમાવી. એ પણ એક નહીં પરંતુ 2 વખત આજીવન કારાવાસની સજા. સાવરકરની વીરતાથી ડરેલી સરકારને આટલાથી સંતોષ ના થયો એટલે 2000 કિલોમીટર દૂર નિર્જન ટાપુ ઉપર આવેલી આંદામાનની અત્યંત બિહામણી સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા. કાળા પાણીની સજા તરીકે કુખ્યાત આ જેલમાં બંદીઓ ઉપર ખૂબ જુલમ ગુજારવામાં આવતો. સેલ્યુલર જેલની 7 નંબરની આ કોટડી 10 વર્ષ સુધી સાવરકરનું નિવાસ બની. અહીં પણ કોલસા અને પથ્થરથી તેમણે જેલની દિવાલોને દેશભક્તિની કવિતાઓથી રંગી દીધી. જેલમાં વીર સાવરકર પાસે સખત મજૂરી કરાવવામાં આવતી. હાથમાં લોહી ફૂટે ત્યાં સુધી નાળિયેરના છોતરા કૂટવાનું કામ કરાવાતું અને પછી તેલની ઘાણી ચલાવવાનું કામ કરવું પડતું. રોજ 30 રતલ તેલ કાઢવું પડતું. આ કામમાં જો ઢીલાશ થાય તો નિર્દયતાથી ફટકારવામાં આવતા. જેલની આવી યાતના અને બત્તર ખોરાકને કારણે વીર સાવરકરને ગંભીર માંદગી ઘેરી વળી. દેશ અને વિદેશમાંથી પણ વીર સાવરકરને મુક્ત કરવાની માંગણી ઉઠવા લાગી. આખરે 1921માં તેમને અંદમાન જેલમાંથી રત્નાગીરીની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા. 3 વર્ષ પછી 1924માં તેમને મુક્ત કરાયા. જેલની બહાર આવીને પહેલું કામ તેમણે સામાજિક સમરસતાનું કર્યું.
શાળામાં અલગ બેસાડવામાં આવતા દલિત બાળકોને સૌની સાથે બેસાડ્યા. ગામના મંદિરોમાં દલિતોને પ્રવેશ અપાવ્યો. સમાજ સુધારણા તથા હિન્દુ ધર્મના પુનઃજાગરણ માટે તેમણે હિન્દુ મહાસભાની સ્થાપના કરી અને મૃત્યુ પર્યંત કાર્યરત રહ્યા. 26 ફેબ્રુઆરી 1964ના દિવસે આ મહાન વિભૂતિએ આંખો મીચી દીધી, પરંતુ પોતાની પાછળ સદીઓ સુધી ના ભૂલાય તેવો વીરતાનો વારસો મૂકતા ગયા. માં ભારતીના આ સપૂતને કોટી કોટી વંદન. આઝાદી. આજે સૌ ભારતવાસીઓ આઝાદીની હવામાં ખુલ્લા દિલે શ્વાસ લઈ મુક્ત મને સ્વતંત્રતાથી વિહાર કરી શકીએ છીએ. તેના પાયામાં અનેક બલિદાન સમાયેલા છે. ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે 1857 થી 1947 દરમિયાન અનેક ક્રાંતિવીરોએ બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમાંના એક નર્મદા દેશભક્ત છે, સરદાર સિંહ રાણા. આ ક્રાંતિવીરના નામમાં જ એક ગજબની શક્તિ દેખાઈ આવે છે. એમના નામમાં બે શબ્દો સરદાર અને સિંહ સમાયેલા છે. શક્તિના બે મહાસ્ત્રોતો સૌરાષ્ટ્રની ધીંગી ધરાના લીંબડી રાજના કંથારિયા ગામમાં 10 એપ્રિલ 1870ના રામનવમીના પાવન દિવસે સરદાર સિંહ રાણાનો જન્મ થયો. કંથારિયાની ધૂણી શાળામાં ભણીને સરદાર સિંહ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યારે મહાત્મા ગાંધી પણ તેમના સહાધ્યાયી હતા. ગાંધીજી તેમને સદુભા કહીને બોલાવતા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ પહેલા મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને પછી પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. પૂનામાં તેમનો પરિચય લોકમાન્ય તિલક સાથે થયો. સરદાર સિંહમાં પડેલી દેશભક્તિ જોઈને તેમને પ્રોત્સાહિત કર્યા. 1895માં પૂના કોંગ્રેસ મહાઅધિવેશનમાં સ્વયંસેવક તરીકે સેવાઓ આપી. 1898માં વિનયન સ્નાતક થઈને કાયદાના વધુ અભ્યાસ માટે લંડન ગયા અને વર્ષ 1900માં બાર એટ લોની પરીક્ષા પાસ કરીને બેરિસ્ટર બન્યા. ઇંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત દાદાભાઈ નવરોજી સાથે થઈ અને દેશભક્તિનો રંગ વધુ ગાઢ બન્યો. અભ્યાસ દરમિયાન તેમણે વિચાર્યું કે જો પોતે આર્થિક રીતે સદ્ધર હોય તો મા ભૌમ માટે ઘણું બધું થઈ શકે. માટે કાયદાનો અભ્યાસ કર્યા પછી તેઓ વકીલાતના બદલે ઝવેરાતના ધંધામાં જોડાયા. પેરિસના જીવનચંદ ઉત્તમચંદની સાથે રહી ઝવેરાતના ધંધામાં પારંગત થઈ ગયા. સરદાર સિંહની કુનેહ અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ શેઠ જીવનચંદ પેરિસની પોતાની પેઢી સરદાર સિંહને સોંપી પોતે મુંબઈ આવી ગયા. પેરિસમાં તેમની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ અને સરદાર સિંહ ક્રાંતિના રંગે રંગાઈ ગયા. આમ તો સરદાર સિંહ રાણાનું નિવાસસ્થાન પેરિસ હતું, પણ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે આઝાદીની ચળવળ માટે તેઓ અવારનવાર લંડન આવતા. લંડનમાં તેમની મુલાકાત ઇન્ડિયા હાઉસમાં થતી. ઇન્ડિયા હાઉસ લંડનમાં ક્રાંતિકારી ચળવળનું કેન્દ્ર હતું. આંતરરાષ્ટ્રીય મહાસભામાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અને ભારત સંપૂર્ણ રીતે સ્વતંત્ર બને એવો ઠરાવ કરવામાં આવ્યો. આ સભામાં સરદાર સિંહ રાણા અને મેડમ કામાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ત્યાં પહેલીવાર વીર સાવરકરે તૈયાર કરેલ તિરંગો ઝંડો લહેરાવ્યો. ભારતમાં ક્રાંતિ ચલાવ
મુક્તિ માટે રાણા પોલેન્ડ તુર્કસ્તાન વગેરે દેશોમાં ગયા અને બોમ્બ બનાવતા શીખી લાવ્યા અને પેરિસમાં સેનાપતિ બાપટ તથા મિર્ઝા અબ્બાસ નામના ક્રાંતિકારીઓને બોમ્બ બનાવતા શીખવાડી દીધું. સરદાર સિંહ રાણાએ જ 25 પિસ્તોલ અને બોમ્બ ગોળાનું પહેલું પાર્સલ ભારત મોકલ્યું, જેના દ્વારા અનેક અંગ્રેજ અમલદારોના કાફલા પર હુમલા કરવામાં આવ્યા હતા. જલિયાવાલા બાગના કાતિલ જનરલ ડાયરને છાવરનાર પંજાબના તે સમયના ગવર્નર ઓ ડ્વાયરને ઇંગ્લેન્ડમાં શહીદ ઉધમસિંહે મોતને ઘાટ ઉતાર્યો, જેના માટે બંદૂકથી લઈને તમામ સગવડ સરદાર સિંહ રાણાએ કરી હતી. આઝાદ હિંદ ફોજ માટે સુભાષચંદ્ર બોઝને જર્મનીમાં હિટલર સાથે મુલાકાત કરાવવામાં સૌથી વધુ સહાય સરદાર સિંહ રાણાએ કરી હતી. આઝાદીની લડાઈને અવાજ આપવા માટે તેમણે ખુલ્લેઆમ ઇન્ડિયન સોશિયાલિસ્ટ પ્રકાશિત કર્યો. બ્રિટિશ સરકારે તેમને રાજદ્રોહી ઠેરવ્યા, કંથારિયાની તમામ મિલકત જપ્ત કરાવી, પરિવાર મુશ્કેલીમાં આવી ગયો. પણ રાણાએ દેશ માટે આઝાદીની ચળવળ સતત ચાલુ જ રાખી. 1911માં બોમ્બ બનાવવાના કાવતરામાં આરોપી બનાવીને બ્રિટિશ સરકારે તેમને પકડવા માટે વોરંટ કાઢ્યું. બ્રિટિશરોના દબાણના કારણે ફ્રાન્સની સરકારે તેમને 24 કલાકમાં ફ્રાન્સ છોડી જવા માટે હુકમ કર્યો. આથી રાણા પેરિસ છોડી ડેનમાર્ક ગયા. 6 ઓક્ટોબર 1914 ફ્રાન્સ સરકારે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકી બોર્ડોક્સની જેલમાં ધકેલી દીધા. 1915માં દક્ષિણ અમેરિકાના પનામા નજીકના માર્ટિનિક ટાપુ પર તેમને હદપાર કરવામાં આવ્યા. સરદાર સિંહ રાણા માનતા હતા કે શિક્ષણ જ બુલંદ ભારતનો પાયો છે, માટે પોતાની મોટા ભાગની સંપત્તિ ભારતની અલગ અલગ યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી. બનારસમાં પંડિત મદન મોહન માલવીય દ્વારા સ્થપાયેલ બનારસ હિન્દુ યુનિવર્સિટીને એ વખતના ₹1,00,000 દાન આપનાર સરદાર સિંહ રાણા હતા. આ ઉપરાંત 1,00,000 પુસ્તકો ધરાવતી પોતાની લાઇબ્રેરી તેમણે સબોન યુનિવર્સિટીને ભેટ આપી દીધી. ફ્રાન્સની સરકારે ત્યાંની સર્વોચ્ચ પદવી શેવાલિયરથી તેમનું સન્માન કર્યું. લીમડી રાજ્ય નિર્વંશ થતા સરદાર સિંહને લીમડીનું રાજ આપવાની જાહેરાત એમણે ઠુકરાવી દીધી. વિલાયતમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓને તેમણે અભ્યાસ માટે આર્થિક સહાય કરી. ભારતની પહેલી પાર્લામેન્ટના લગભગ 60 સાંસદો તેમની આર્થિક સહાયથી જ ભણેલા હતા. સપૂત સરદાર સિંહ રાણાનું આઝાદીનું સ્વપ્ન આખરે 1947માં સાકાર થયું અને 1948માં તેઓ ભારત આવ્યા. ભારત આવીને તેઓ ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીને તે દિવસે મૌન વ્રત હતું. તેમને જોઈ ગાંધીજીએ પ્રથમવાર મૌન વ્રત તોડી નાખ્યું અને મન ભરીને વાતો કરી. સરકારે ક્રાંતિકારીઓને પેન્શન આપવાનું નક્કી કર્યું ત્યારે સરદાર સિંહ રાણાને પણ મોટું પેન્શન આપવાની સરકારે જાહેરાત કરી. ત્યારે એમણે જવાબ આપ્યો, મેં કોઈ બદલો મેળવવાની અપેક્ષાએ ભારત માતાની સેવા નથી કરી, માટે જે કઈ રકમ મને આપવા માંગતા હો તે ભારતના વિકાસના કામમાં વાપરજો. રાણાને ભારતની આઝાદી જોઈ ખૂબ જ શાંતિ અને સંતોષ થયો હતો, પણ એમની પાછલી અવસ્થામાં તબિયત નાદુરસ્ત રહેતી. 1957ની 25મી મેના રોજ હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થયું. સરદાર સિંહ રાણા ખૂબ જ પુણ્યશાળી આત્મા હતા. જે ભૂમિ પર જન્મ્યા તેને સ્વતંત્ર બનાવીને ત્યાં જ અંતિમ શ્વાસોશ્વાસ. પ્રખર દેશભક્ત, નિડર ક્રાંતિકારી અને મહાન ત્યાગી સરદાર સિંહ રાણા સદીઓ સુધી ભારતની પ્રજાનો આદર્શ બનીને રહેશે.